श्री गोपालानंद जी विद्या मंदिर आधोई परिवार तरफ से हूँ धोरण दस विद्यार्थियों ऑनलाइन शिक्षण में स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, अपने प्रथम काव्य की समझूती पूर्ण करी त्यार पछी मैं महत्वना प्रश्नों की याद पर तमारी समक्ष रजू करी हती अने हवे तमारे ए काव्य पूर्ण थया पछी एक प्रश्न खास तमारे वाँचीने तैयार करी लेवानो छे। ए काव्य पहेलू एना होमवर्क स्वरूप में गृह कार्य स्वरूप में हूँ तमने ये प्रश्न आपू छू। ये प्रश्ननु नाम छे आखे आखा काव्य ने आवरी लई शकाय एवो प्रश्न छे, वैष्णवजनना लक्षणों की यादी तैयार करो। तो एक एक पंक्ति में बेचार बेचार लक्षणों की यादी छे। तो दरेक विद्यार्थी मित्रों, आ एक महत्वनो प्रश्न छे अने एसएससी बोर्ड में आ चार गुणना प्रश्न तरीके पूछाय छे। तो विद्यार्थी मित्रों, खास तकेदारी राखी अने प्रथम काव्यमांथी आ प्रश्न तैयार करशो। फरीवार बोली रह्यो छूं, वैष्णवजनना लक्षणोनी यादी तैयार करो। हवे आपणे पाठ बीजो नव पर आवीए। पाठ बीजो तमारा अभ्यासक्रममां छे, एनुं नाम छे रसनो घोड़ो। એમના કરતા એટલે કે લેખિકા બેનશ્રી વર્ષા અડાલજા, રેશનો ઘોડો એ નવલિકા પ્રકારનો પાઠ છે। નવલિકા એટલે કે ટૂંકી વાર્તા પણ એને કહેવાય। તો સાહિત્ય પ્રકાર છે આપણે બીજા પાઠનો નવલિકા અથવા ટૂંકી વાર્તા, બંને એક જ થાય। રેશનો ઘોડો એ વર્ષા અડાલજાની કૃતિ। કોઈક વાર થાય કે આ કૃતિમાંથી આ ટૂંકી વાર્તા લેવામાં આવેલી છે। વર્ષા અડાલજાનો પરિચય થોડો લઈ લઈએ। વર્ષા અડાલજાએ ખાસ ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ લખી છે, જેમાં નવલકથાઓમાં કુલ 6 નવલકથા વર્ષા અડાલજાએ લખી છે। એમાં ગાંઠ છૂટિયાની વેળા, અણસાર, ખરી પડેલો ટોંકો, રેત પંખી, મારે પણ એક ઘર હોય, એ ઉપરાંત ક્રોસ રોડ, આમ 6 નવલકથાઓ વર્ષા અડાલજાએ લખી છે। ત્યાર પછી ટૂંકી વાર્તા લખી છે, જોતા જો 3 વાર્તા સંગ્રહ છે ટૂંકી વાર્તાના, જેમાંથી પહેલું એ વાર્તા સંગ્રહનું નામ છે એ, પછી બીજી છે સાંજની ઉંબર, અને ત્રીજી વાર્તા સંગ્રહ છે વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ। વર્ષા અડાલજાને પુરસ્કાર સ્વરૂપે સાહિત્ય એકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલો છે અને સાહિત્ય એકાદમી ગાંધીનગરનો પણ પુરસ્કાર મળેલો છે। ફરીવાર રિપીટ કરી જાઉં છું, રેશનો ઘોડો લેખિકા વર્ષા અડાલજા, પાઠનો સાહિત્ય પ્રકાર નવલિકા અથવા ટૂંકી વાર્તા, એ વર્ષા અડાલજાની કઈ કૃતિમાંથી લેવાય છે આ પણ એ કોઈક વાર થાય કે। હવે રેશનો ઘોડો આ પાઠના કેન્દ્રવર્તી વિચાર ઉપર હું આવું છું વિદ્યાર્થી મિત્રો। અહીં મેં ચોરસ બોક્સમાં લખેલું છે શિક્ષણનો હેતુ। હવે હું થોડી આના વિશે ચર્ચા કરું છું, શિક્ષણનો હેતુ। આજકાલ શિક્ષણનો હેતુ માત્ર અને માત્ર પૈસા કમાવા પૂરતો જ મર્યાદિત હોય એવું આપણને લાગ્યા કરે છે। હું તમને એક બે ઉદાહરણ અથવા એક્ઝામ્પલ આપું। જ્યારે જ્યારે વર્ગમાં વિદ્યાર્થી મિત્રોને પૂછવામાં આવે કે તમે મોટા થઈને ભણીને શું બનવાના છો, તો લગભગ તમામ વિદ્યાર્થીઓ આવા જ જવાબ આપશે, ડૉક્ટર, એન્જિનિયર। જો આ બંનેની પ્રાયોરિટી હોય છે, ડૉક્ટર અથવા એન્જિનિયર, પછી વકીલ, ને ત્યાર પછીના જે વ્યવસાયો છે અથવા તો ત્યાર પછીના નોકરીના હોદ્દા છે, અહીંયા વિદ્યાર્થીઓ ઓછું પસંદગી કરે છે ડૉક્ટર અને એન્જિનિયર, આ બંને વસ્તુ ઉપર વિદ્યાર્થીનો ફોકસ વધારે છે। પરંતુ સાહિત્યમાં શોખ ધરાવતા કોઈ વિદ્યાર્થી ભાગ્ય જેવો જવાબ આપશે કે હું લેખક બનીશ અથવા તો કવિ બનીશ। કોઈ વિદ્યાર્થી ભાગ્ય જેવો જવાબ આપશે કે હું કરિયાણાની દુકાન કરીશ। આ પ્રશ્ન સીધે અને સીધો આર્થિક ઉપાર્જન માટેનો છે। સમાજમાં વધુમાં વધુ એ નોકરી સારી કે જેમાં પૈસા વધારે મળે છે એ નોકરી સારી। હવે હું તમને બીજો વિચાર એ રજૂ કરું છું કે આપણે પૈસા કમાવા માટે, પૈસાદાર થવા માટે શિક્ષણ ભણીએ છીએ, પૈસાવાળા થવા માટે જ ભણવું જરૂરી છે, સારી નોકરી કરવા માટે જ ભણવું જરૂરી છે, આ એનો હેતુ છે?
શિક્ષણનો હેતુ માત્ર રોટલા કમાવા પૂરતો ને પેટ ભરવા પૂરતો જ છે? જો આવું હોય તો શિક્ષણનો હેતુ એકદમ તદ્દન એનો ખોટો છે. શિક્ષણ લીધા પછી માણસ જે લેવલ ઉપર છે એના કરતાં ઊંચા લેવલ ઉપર જવું જોઈએ. મીન્સ કે બીજા શબ્દોમાં હું તમને જો કહું તો માણસ છે જે જગ્યાએ છે એથી એ ઊંડા માણસ બને, આ શિક્ષણનો હેતુ છે. ફરીવાર બોલું છું, શિક્ષણનો હેતુ વ્યક્તિ એક ઊંડા માણસ બને એ હોવો જોઈએ. પરંતુ અત્યારે સમાજમાં શિક્ષણનો હેતુ એકદમ બદલાઈ ચૂક્યો છે. વિદ્યાર્થી મિત્રો, જો કે હું ઓલ ઓવર વાત કરી રહ્યો છું, શિક્ષણનો હેતુ પૈસા કમાવાનો જ રહ્યો છે. ઉમદા માણસ બનવાની વાત આજકાલ દેખાતી નથી. તો આ ખરેખર લાલ બત્તી સમાન છે અને આ વાતનો વિષય બનાવી અને લેખિકા એ રેસનો ઘોડો એ નવલિકાનું સર્જન કરેલું છે. ચલો હું તમને બીજી વાત કરું. કોઈ એક બેંક અને એ બેંકનો મેનેજર ઘણું બધું ભણેલો જ હશે ને કોમર્સ લાઈનમાં, એ ભણી લીધા પછી આખી આખી બેંક જ ઉડાવી મારે, એટલે કે આખી આખી બેંકનું કૌભાંડ જ કરી નાખે, આખી આખી બેંક જ ખાઈ જાય, તો શું એને શિક્ષણ મેળવ્યું ગણાય ખરું? તો એ શિક્ષણનો હેતુ સિદ્ધ થયો ગણાય ખરો? શિક્ષણ મેળવ્યા પછી એ બેંક મેનેજર ઊંડા માણસ સાબિત થયો ખરા? શિક્ષણ તો હતું પરંતુ એ શિક્ષણનો હેતુ એમાં સરતો નથી. એની વિરુદ્ધમાં બીજો કેસ હું તમને આપું છું, બીજું ઉદાહરણ એ આપું છું કે માની લ્યો કે કોઈ માલધારી છે, ઘરે બે ચાર ગાયું ભેંસો રાખી છે, સાંજ પડે દોવે છે અને 5-7 લિટર દૂધ થાય છે. એ 5-7 લિટર દૂધ વેચી અને એમના પરિવારનો ગુજારો કરે છે. હવે એ માલધારી ભણેલો નથી, 5-7 લિટર દૂધ વેચે છે સવાર સાંજ અને એમાં એનું કુટુંબનું બાલ બચ્ચાનું ભરણ પોષણ કરે છે. હવે એ માલધારી દૂધમાં એક ટીપું પાણી રેડતો નથી, તો શું એ ઊંડા માણસ નથી? છે, ખરેખર ઊંડા માણસ એ છે. માણસને મહામાનવ બની, માણસને મહામાનવ બનાવે શિક્ષણનો એ હેતુ છે. ભણી લીધા પછી વિદ્યાર્થી એના ગામનું ઋણ અદા કરે, એમના કુટુંબ પરિવારજનોનું ઋણ અદા કરે, એમના ગુરુનું ઋણ અદા કરે, જરૂર પડે ત્યારે એ પોતાના સમાજને પોતાના ભાઈઓ સાથે ખભે ખભો મિલાવીને મદદ કરે. આવો વિદ્યાર્થી જો બને અથવા તો દુઃખી લોકોને મદદ કરવા માટે દોડી જાય અથવા તો ગરીબ બાળકને ભણવા માટે એ પોતાની આર્થિક આવકનો અમુક હિસ્સો વાપરે, તો આપણે માનીએ કે શિક્ષણનો હેતુ ખરેખર સાબિત થયો છે. હવે આ પાઠમાં બે પરિવાર છે, હવે આખી આખું મૂળ બંધારણ આવી રીતે છે. બે પરિવાર છે, ઉપર નીચે રહે છે. હવે ઉપરના માળે વિનુકાકા રહે છે, વિનુકાકાના પત્નીનું નામ છે મંજુબેન અને આ દંપતી એટલે કે પતિ પત્નીના એક બાળકનું નામ છે સૌરભ જોઈ લેજો. તો નીચેના માળે એક સંજય, એમના પત્ની નીનાબહેન અને એમનો એક દીકરો છે અંકિત, આ નીચેના માળે રહે છે. હવે આ આખી આખી વાર્તા આ બંને પરિવારોની આજુબાજુ જ ગૂંથાયેલી છે. હવે હું આની વાત કરું એ પહેલાં હું તમને રેસનો ઘોડો એ શીર્ષક વિશે થોડુંક કહી દેવા છું, બરાબર ધ્યાનથી સાંભળજો કે રેસનો ઘોડો દોડીએ જ જાય છે, પરંતુ એની ખબર નથી હોતી કે હું રેસનો ઘોડો છું. વિદ્યાર્થીઓ ભણીએ જ જાય છે, ખરેખર ભણતા હોય છે, એને હેતુ ખબર નથી હોતી. ઊંધું ગાલીને ટીવી નહીં જોવાનું, રમવા નહીં જવાનું, લાઇબ્રેરીના ઇતર પુસ્તકો નહીં વાંચવાના, કોઈ પણ સામાજિક કાર્ય નહીં કરવાનું, વૃક્ષ વાવવાનું, સફાઈ કરવાનું, વડીલોની સેવા નહીં કરવાની. આપણે ગામડે ગયા હોય તો આપણે આપણા વતનને બરાબર માણી ન શકીએ, બસ ઊંધું ગાલીને વાંચીએ જ જવું. જો આવો વિદ્યાર્થી આપણે સમાજમાં તૈયાર થાય તો આવા વિદ્યાર્થીને રેસનો ઘોડો કીધો છે. ઊંધું ગાલીને મહેનત કરવાની છે, મહેનત કર્યા પછી સારી નોકરી મેળવવાની અને બસ પૈસા કમાવવાના, આવા વિદ્યાર્થી માટે વર્ષા અડાલ જાય રેસનો ઘોડો એ શીર્ષક પસંદ કર્યું છે.
રેસનો ઘોડો એટલે ખરેખરમાં કોઈ ઘોડાની વાત નથી. વિદ્યાર્થી મિત્રો, મેં આજે તમને જે હોમવર્ક આપ્યું છે વૈષ્ણવ જન તો એને કહીએ, એનો પ્રશ્ન યાદ રાખજો. વૈષ્ણવજનના લક્ષણોની યાદી તમારે બરાબર પાકી કરી લેવાની છે. રેસના ઘોડા વિશે હજી શીર્ષક થોડી ચર્ચા હવે પછીના રેકોર્ડિંગમાં કરીશ. અત્યારે વિદ્યાર્થી મિત્રો રજા આપશો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ.